चित्र जो खबर पड़ी जाए लेखक कोण छे तो के गांधी जी। आपणे जोईए सौ प्रथम कि जेनो जन्म छे 2 ઓક્ટોબર 1879 અને અવસાન છે 30 એ 1948। મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયેલો હતો। તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન છે પામે છે। કોણ? મહાત્મા ગાંધી। સમસ્ત ભારતીય પ્રજા એટલે લોકો, આખા ભારત દેશના લોકોની અંદર કયું સ્થાન પામેલા છે તો કે મહાત્મા ગાંધી, અને બીજું નામ આપણે જોઈએ તો એ છે રાષ્ટ્રપિતા। વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગ દ્રષ્ટા જુલ્મ સામે સ્વમાન અને હક માટે લડત ચડાવી હતી। પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી। જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી। સત્યના પ્રયોગો અથવા આત્મકથા, ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે। ગદ્ય એટલે પાઠ। વિશ્વભરની એ ઉત્તમ આત્મકથામાંની એક છે। હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિઓ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમણે વિચારો રજૂ કર્યા હતા। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકોમાં ત્યાં ચાલેલી 8 વર્ષની લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે। આ મહાત્મા ગાંધીની વાત કરે છે કે જે ઇન્ડિયન ઓપિનિયન, અંગ ઇન્ડિયા, નવ જીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોની તેઓ તંત્રી હતા। ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથશ્રેણી રૂપે પ્રગટ થયા છે। સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે। તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો। આપણે આગળ જોઈએ છીએ કે આ પ્રકરણની અંદર એટલે કે હાઈસ્કૂલવાળો જે પાઠ ભણવાના છે એની અંદર સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે। ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મખંડમાં સરળ અને સચોટ ભાષામાં લખેલા છે। ગાંધીજીનો બાળ વિવાહ થતાં જ અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની સન્માન પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયેલું છે। તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ થયેલા છે। આવી રીતના જ આપણે આ પાઠની અંદર પણ ગાંધી બાપુ વિશે ભણવાના છીએ। તો ચાલો જોઈએ પાના નંબર 10 ઉપર ગાંધી બાપુ વિશે શરૂઆત કરીએ આપણે ભણવાનું। કે છે આપણને કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો, એ આગળ લખી ગયો છું। તે વેળા અમે 3 ભાઈ એક જ હાઈસ્કૂલની અંદર હતા। વિવાહ એટલે શું થાય? લગ્ન। ત્યારે પોતે હાઈસ્કૂલની અંદર, હાઈસ્કૂલ એટલે આપણે જોઈએ કે 8 થી 10 ધોરણની વચ્ચેનો જે ગાળો છે બરાબર, એ હાઈસ્કૂલની અંદર ગણતરી કરવામાં આવતી હતી। ત્યારે 3 ભાઈઓ એક સ્કૂલની અંદર હતા। જયેશ્ઠ એટલે એના મોટા ભાઈ ઉપલા ધોરણમાં હતા, ને ભાઈના વિવાહની સાથે મારા પણ થયા હતા। તે મારાથી 1 વર્ષ આગળ હતા। એના ભાઈ, મોટા ભાઈ છે, એના લગ્નની સાથે ગાંધીજી છે એના પણ લગ્ન કરવામાં આવ્યા હતા। વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારા 2 ભાઈનું 1-1 વર્ષ નકામું હતું। લગ્નના કારણે 2 ભાઈનું 1-1 વર્ષ જે નકામું જાય છે, વ્યર્થ જાય છે। મારા ભાઈને સારું તો એથી એ વિશેષ અલગ પરિણામ આવ્યું। વિશેષ એટલે અલગ। વિવાહ પછી નિશાળમાં જ ન રહી શક્યા, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા યુવાનોને આવતું હશે। લગ્ન થાય પછી કેટલી બધી જવાબદારી આવી જાય છે બરાબર, એટલે એના કારણે એને આવું પરિણામ છે એ ભોગવવું પડ્યું છે। કે છે કે આવું તો અનિષ્ટ એટલે આવું જે પરિણામ છે ઘણા બધા લોકોને જુવાનો છે એને ભોગવવું પડતું હોય જો નાનપણની અંદર લગ્ન છે કરી દેવામાં આવે તો। વિદ્યાભ્યાસ ને વિવાહ બે એકસાથે તો હિન્દુ સંસારમાં જ હોય આ
ની અંદર જ આ વસ્તુ છે જોવા મળે છે. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈ સ્કૂલમાં ઉઠોટની સાડીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. જો એ પ્રતિષ્ઠા માન સન્માન એ જળવાતું. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. આપણે વર્તુળક સાડી અભ્યાસ સારું એવું તમને રિઝલ્ટની અંદર લખીને મોકલવામાં આવતું હશે. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા નથી થઈ. જો એમ કહે છે કે જ્યારે મારું પરિણામ ઘરે પહોંચ્યું છે ત્યારે મારો અભ્યાસ કે મારી વર્તુળક ખરાબ છે એવું કોઈ દિવસ ઘરે પહોંચ્યું નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને પાંચમા તથા છઠ્ઠા ધોરણ અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. વિદ્યાર્થીને ભણવા માટે જે પૈસાની એક રકમ અપાય છે એને કહેવાય શિષ્યવૃત્તિ. શું કહેવાય છે એને? શિષ્યવૃત્તિ. આગળ પ્રથમ સેમેસ્ટરની અંદર આપણે જે ત્રીજો પાઠ ભણતા હતા એની અંદર પણ શિષ્યવૃત્તિ શબ્દ છે એ આવી ગયો હતો. આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભોગ લીધો હતો. આ વૃત્તિ બધા વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતું. સોરઠ એટલે સૌરાષ્ટ્ર. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોય છે? સૌરાષ્ટ્રનો જે પ્રદેશ કહેવાય છે એને કહેવાય છે સોરઠ પ્રાંત. પ્રાંત એટલે પ્રદેશ અને સોરઠ એટલે સૌરાષ્ટ્ર. મારું પોતાનું સ્મરણ એવું છે કે મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. જો શું કીધું એને કે મારું સ્મરણ એટલે એને યાદ છે કે મારી હોશિયારીને મારે કોઈ માન હતું નહીં. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. જ્યારે વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવે ત્યારે આપણને નવીનતા લાગે છે. આશ્ચર્ય વિસ્મય પામી એવો આપણે શબ્દ બોલીએ છીએ. પણ મારા વર્તન વિશે મને બહુ જીવટ હતી. જીવટ એટલે થાય કાળજી. જીવટ એટલે શું થાય? કાળજી. વર્તનમાં ખોટ આવે પણ મને રડવું છે. જ્યારે મારા વર્તનની અંદર ખોટ આવે, ખોટ એટલે શું થશે? ખોડ શબ્દ એટલે કે કંઈ ભૂલ થઈ હોય ત્યારે મને બહુ દુઃખ થાય અને રડવું પણ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષક તેવું ભાષે મને અસહ્ય થઈ પડે. શિક્ષક કદાચ મને કહેશે એવો મને ભાસ થાય એટલે કહે છે ત્યારથી મારાથી અસહ્ય શબ્દ આપેલો છે. શબ્દ સમૂહની અંદર આવશે સહન ન થઈ શકે તેવું. સહન ન થઈ શકે તેવું જેને કહેવામાં આવે છે અસહ્ય. એક વખત માર ખાવો પડ્યો હતો મને એવું મને સ્મરણ છે. સ્મરણ એટલે યાદ કે જે એક વખત મને માર ખાવો પડ્યો હતો. મારું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણું. મને એ વાતનું દુઃખ હતું કે હું છે એ દંડને પાત્ર. દંડ એટલે જે આપણે સજા મળે છે એ મને મળ્યું. એ મારું મહાદુઃખ હતું. એ મારું મોટામાં મોટું દુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગે પહેલાં અને બીજા ધોરણનો છે. બીજા પ્રસંગ કે 7મા ધોરણનો છે. આ તો નાના હતા ત્યારનો પ્રસંગ એને વાત કરી. હવે પોતે ગાંધીબાપુ છે એ 7મા ધોરણની અંદર હતા ત્યારની કંઈક આપણને વાત કહે છે સાંભળીએ. એ વખતે દોરાબજી એતલજી ગીમી હેડમાસ્ટર હતા. નામ છે એના શિક્ષકોના નામ છે. તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જળવાવતા. શું કીધું તેને? તેઓ પોતે નિયમ છે એ જળવાતા કે કોઈ પણ નિયમ તમે લ્યો તો નિયમનું તમારે પૂરેપૂરું પાલન કરવું જ જોઈએ. પદ્ધતિસર કામ કરતા ને લેતા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. ફરજ પડી કે પહેલાં બધી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગેરમ હતો. શું કીધું એને? કે પોતે આગળના ધોરણની અંદર હતા એટલે કે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું ક્રિકેટ અને કસરત આ બે ફરજિયાત કરેલા. પણ આ ગાંધીબાપુને એમાં કોઈ રસ હતો નહીં એટલે શબ્દ વાપરેલો છે અણગમો. ફરજ પડી કે પહેલાં બધી કસરત કે ક્રિકેટ કે ફૂટબોલમાં પોતે ગયા હતા નહીં. પોતાને જવું પડે છે. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હું ત્યાં જઈને શું કરીશ? મને આવડશે નહીં તો બધા મારું વધશે આવું પણ આપણને અંદર થાય છે.
કેમ કે કોઈ દિવસ આપણે ગયા ન હોય સ્ટેજ ઉપર અને આપણે જવાનું થાય તો આપણે શું કરવાનું? આપણે એવું કહીએ કે ન્યા જઈ તો હું મને મારું બધે હસશે, આવા વિચાર આવે અને એના કારણે આપણે આગળ વધતા નથી. પણ જો એક વખત તમે બોલશો આગળ આવીને તો બીજી વખત તમારી જે ડર છે, અંદરની જે કંઈ બીક છે એ દૂર થઈ જશે. એટલે પ્રયત્ન એવો કરવાનો કે તમારી સામે કોઈ છે જ નહીં, હું એકલો જ અહીંયા બોલું છું એવું ફીલ કરી અને તમારે બોલી જવું કે ઊભા થઈ અને આગળ આવવાનો પ્રયત્ન કરવો. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી, પણ અત્યારે મોટી ઉંમર આપણને સમજાય કે જો આના કરતાં આપણે ક્યારે ઊભા થઈ અને બોલ્યા હોય બે પાંચ માણસની વચ્ચે જો આપણે બોલીએ તો આપણે બીજી વખત બોલવામાં કોઈ આપણને અંદરથી કોઈ કહેવાય ને ડર છે એ ના લાગે. ખાસ કરીને હું તમને એવું કહીશ કે જ્યારે તમે કોઈ પ્રાર્થના સભાની વચ્ચે બોલવાનું કે પહેલી જ વખત છે તો તમને ડર લાગતો હોય તો તમારા ક્લાસની અંદર તમારા જ વિદ્યાર્થી છે, તમારો ભાઈબંધ છે એની સામે તમારું ઊભા થઈને બોલો. તમે ક્લાસની અંદર બોલવાનો પ્રયત્ન કરશો તો તમે પ્રાર્થનાની અંદર બિંદાસ એટલે કે કોઈ પ્રકારનો ડર રાખ્યા વગર તમે પ્રાર્થના સભાની અંદર પણ બોલી શકશો. શરૂઆત તમારે ક્લાસથી કરવી પડશે, ક્લાસની વર્ગખંડ વર્ગખંડની અંદર તમે બોલશો, ધીમે ધીમે તમે પ્રાર્થના પણ સુધી પહોંચશો અને ત્યાંથી પછી કોઈ સમાજની અંદર ધારો કે આપણે કોઈ જ્ઞાતિના લોકો છે એ ભેગા થવાના હોય અને તમને એમ કે લ્યો ભાઈ તમારા પાંચ શબ્દ તમે બધાની વચ્ચે રજૂ કરો તો આપણને જો સ્પીકર આપે તો આપણે બિંદાસ કોઈ પણ જાતનો ડર વગર આપણે આરામથી બોલી શકીએ. આ તમારામાં એક નવી છે એ ટેલેન્ટ આવી જાય છે, એટલે આવો પ્રયત્ન આપણે બધાએ કરવો. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો હતો. પાછળથી સમજ્યો કે વ્યાયામના લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. આ બે વસ્તુ આપણા માટે જરૂરી છે, શારીરિક અને માનસિક. ખાસ કરીને કસરતની બાબતમાં પણ આ વસ્તુ છે એ જરૂરી છે અને તો એ સ્થાન પણ વિદ્યા અભ્યાસમાં પણ મળેલું છે. આગળ જોઈએ તમારા પાના નંબર છે 12 ઉપર. છતાં કસરતમાં ન જવી એ મને નુકસાન છે થયેલું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી ગઈ અને છેવટ લગી રહી. છેવટ એટલે જ્યાં સુધી જીવા ત્યાં સુધી પોતાને રહી. ફરવું એ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. એટલે એનું શરીર તમે ગાંધી બાપુનું જોયું હશે. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. બીજું એક અણગમાનું કારણ એ પણ હતું કે મારા પિતાજી છે એની હું કંઈક સેવા કરી શકું. સેવા કરવાનો એનો વધારે ઉત્સાહ હતો, આનંદ હતો. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ તો પોતાને સેવા કરવામાં વિઘ્ન એટલે થોડોક સમય છે એ જેને પિતાજીને આપતા એ પોતે આપી શકતા નહીં. પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. જો શું કીધું એને કે ભાઈ હું કસરતમાં નહીં પહોંચી શકું, મારા પિતાજીને સેવા માટે થઈ એટલે પોતે માફી માગે છે, એવી પોતે વિનંતી કરે છે, આજીજી કરે છે. પણ ગિની સાહેબ શાના માફી આપે? પણ એના જે કસરતના સાહેબ હતા એ હતા ગિની સાહેબ છે. એક શનિવારે નિશાળ સવારની હતી. પહેલાંના સમયની અંદર શનિવાર સમય હોય ત્યારે શાળાની અંદર સરકારી સ્કૂલ હોય એટલે કે સરકારી સ્કૂલની અંદર દરરોજનો સમય 11 થી 5 નો, પણ જે દિવસે શનિવાર હોય તે દિવસે શાળાનો સમય સવારનો એટલે કે 7 થી 10 નો હોય. બરાબર, 7:30 કદાચ શિયાળાનો સમય હોય તો 7:30 થી 10:30 નો હોય, આવો સમય છે રાખવામાં આવતો હોય છે. સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. સવારનો શાળાનો સમય હતો એટલે કસરતમાં ક્યારે જવાનું હતું? 4 વાગે. યાદ રાખજો, મોટા પ્રશ્નમાં આવશે. મારી પાસે ઘડિયાળ નહોતી, જો એ સમયની અંદર ઘડિયાળ પણ ના હોય. આકાશમાં વાદળ હતા તે વખતની કંઈ ખબર નહીં રહી, વાદળાથી છેતરાયું. એમ હતું કે હજી તો સમય થયો નથી, એવું મનની અંદર હોય, પણ
વાદળા હતા આપણે કોઈ એવું નિશાન રાખીએ આપણે માથે દડું પાકો એટલે આપણે એવું માનીએ કદાચ બાર વાગતા હશે અથવા તો બારની માથે થોડોક સમય આગળ ગયો હશે આપણે એવું વિચારતા હોય કે સમય આપણે એને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ કસરતમાં પહોંચો ત્યાં તો બધે જતા જાય હજી તો પોતે કસરતમાં પહોંચે છે ત્યાં તો બધા વિદ્યાર્થી છે ત્યાંથી જતા રહે છે પછી શું થાય છે બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર બધા વિદ્યાર્થીઓની હાજરી લે કેમ કે 7:30 હોય બપોર પછી કેટલા આવે કેટલા ન આવતા ઘણા વિદ્યાર્થીઓને રમવાની તક મળતી હોય તો પોતે કસરતની અંદર ના આવે એટલે કે ગેરહાજર પણ એમાં ગાંધી બાપુ પણ હતા કે ગાંધી બાપુને તો વાદળાનું એને વધારે વાદળા હતા એટલે એને શું વિચાર્યું કે હજી 4 વાગ્યા નહીં હોય કદાચ એના કારણે પોતે આ કસરતની અંદર પહોંચી શક્યા નહીં મને કારણ પૂછ્યું તો મેં તો જે હતું એ કારણ બતાવ્યું જોઈને શું કીધું ગાંધી બાપુ એક તો તમને ખબર છે કે પોતે સત્યના માર્ગ ઉપર ચાલતા એટલે એને જે સત્ય હકીકત હતી કે ભાઈ હું શું કારણ પૂછ્યું એ પોતે બતાવી દે છે તેમણે તો સાચું ન માન્યું મારો એક આનો કે બે આના કેટલો બરાબર યાદ નથી એટલો દંડ ત્યારે એવું હતું કે કસરતની અંદર ના જાય તો લોન ભરવો પડે એટલે મને બહુ ખાસ યાદ નથી ગાંધી બાપુ એવું કહે છે કે આટલા આના મારે છે અહીંયા લોન ભરવો પડેલો હતો હું મોટો છડ્યો મને અતિશય દુઃખ થયું પોતે ખોટા સાબિત થાય છે એ વાતનું એને ખૂબ દુઃખ થાય છે હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું કશો ઉપાય ન રહ્યો મનમાં તે મનમાં સમસમી રહ્યો રોયો સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ મારી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી ભણતરના સમયની અંદર જે ભૂલ કરી છે ગાંધી બાપુએ એ આ પહેલી અને છેલ્લી કે પોતે કસરતના સમયની અંદર ત્યાં પહોંચી શક્યા નહીં મને જાગૃત સ્મરણ છે કે છેવટે હું દંડ માફ કરાવી શક્યો હતો છેલ્લે પોતે આ દંડ છે એ માફ કર્યો જે સત્ય હકીકત એના શિક્ષકને ખબર પડી ગઈ હશે એટલે પોતે દંડ છે એ ભરેલો તો ખરા પણ એના શિક્ષક છે એની પાસે પોતે માફી માગી લીધી અને માફી પણ આપી દીધી આગળ વધીએ કે કસરતમાંથી તો મુક્તિ મેળવી છે મુક્તિ એટલે છૂટકા નિષ્કાળના સમય પછી પોતે હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીને કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી ગઈ એના શિક્ષક પાસે પોતે મુક્તિ છે એ મેળવી લે છે કે હવે હું કસરતની અંદર આવીશ નહીં આગળ જોઈએ વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવે એની ભૂલે સારું કદાચ મારે સજા નથી ભોગવી પડી પણ બીજી ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું અને એ છે સારા અક્ષર આપણને પણ તમને ગાંધી બાપુએ જ કીધેલું હશે એવું યાદ છે કે સારા અક્ષર એ હાથનું કરણું છે અને ખરાબ અક્ષર એ શું છે અધૂરી કેળવણીની નિશાની છે જ્યાં સુધી તમારા અક્ષર ખરાબ છે ત્યાં સુધી તમારું શિક્ષણ છે એ અધૂરું ગણે જોઈએ આગળ શું કે છે ગાંધી બાપુ આના વિશે ભણતરમાં અક્ષર સારા કાઢવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી મને કોણે કીધું કે અક્ષર કાઢા અક્ષર સારા ના કાઢો તો ચાલે બરાબર પણ એ ભૂલ મને આજના દિવસ સુધી નડે છે પણ છેલ્લે વિલાયત જતા લગી એ રહ્યો પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોને મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો અને પસ્તાયો લજવાયો એટલે એને શરમ અનુભવાય છે અને પસ્તાવો એટલે એને ખૂબ દુઃખ થાય છે કે જે મને નાની ઉંમરથી ને જો મેં અક્ષર સારા કર્યા હોય તો મને આવી કોઈ દિવસ ભૂલ છે ટૂંકમાં જઈને પસ્તાવો થાય છે પસ્તાવો એને થાત નહીં આગળ કહે છે કે મેં જોયું કે નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ જો શું કીધું એને નઠારાનો અર્થ થાય ખરાબ નઠારાનો અર્થ શું થાય કે ખરાબ એ ખરાબ અક્ષરે અધૂરી કેળવણી એટલે શિક્ષણ એટલે કે ખરાબ અક્ષર એ આપણું શિક્ષણ છે એ અધૂરું ગણાય છે મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો પણ પાડકા ઘડે કે કાંઠા ચડે શું એને કીધું કે મોટા થઈએ અક્ષર સુધારવાનો પ્રયત્ન કર્યો
પણ નાની ઉંમરથી જેવા અક્ષરશા કરવાનો પ્રયત્ન કરીએ અને જે થાય એ મોટી ઉંમરે થાય નહીં, એટલે તો તમને વારે વારે સૂચન પણ કરવામાં આવે છે, વારે વારે શિક્ષકો પણ તમને કહે છે કે અક્ષરશા કરો, વ્યવસ્થિત લખો, ભાષાકીય ન ભૂલ કરો, કેમ કે મોટા થઈ આ બધી વસ્તુ છે એ તમારામાં ટેવ ના કહેવાય, એટલે આપણે અત્યારથી ને સારા અક્ષરની ટેવ છે એ કેળવવી જોઈએ. જુવાનીમાં જેની અવગણના કરી તે હું આજ લગી નથી કરી શક્યો. જુવાની એટલે કે પોતે 20થી ઉપરની ઉંમર જાય એટલે જુવાની કહેવાય છે, તો પોતે ત્યારે પ્રયત્ન કરે પણ એ કાંઈ ગણાય નહીં. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે જ ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. જો શું કીધું કે સારા અક્ષર છે એ પણ એક વિદ્યાનું એક અંગ ગણે છે, એટલે આપણે પણ આજથી સારા અક્ષરને લખવાનો પ્રયત્ન કરીશું. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. હું એવા અભિપ્રાય પર પહોંચું છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ છે શીખવવી જોઈએ, જેથી પશુઓ સોરી જેથી જેમ પક્ષીઓ વસ્તુઓ જોઈ બાળક યાદ સરળતાથી રાખી શકશે, ઓળખી શકે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે અને ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષરો છે એ કાઢતા શીખે તો તેના અક્ષર છે એ છાપેલા જેવા જ થાય. તમે ધોરણ 6ની અંદર હતા ત્યારે પણ તમારે પાઠ હતો સારા અક્ષર, એની અંદર પણ આપણે નાટક સ્વરૂપે સોનલ છે, રાધા છે, ધવલ છે, અશરફ છે, પાતા એની અંદર શું કહેતા કે આડી ઊભી ત્રાસી આવી લાઈન કરો, પછી તમે કોઈ ચિત્રો દોરો એના કારણે પણ તમારા અક્ષર છે સારા આવી શકે. તમારે પણ એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી આપણા પણ સારા અક્ષર છે એ આવે. ત્યારબાદ આપણે પહોંચી જઈએ પાના નંબર 13 ઉપર. હવે આપણે આગળ જે શબ્દો તમે તમારી નોટબુકની અંદર લખેલા હશે એ સિવાય તમે જે પાઠની અંદર શીખા છો આજના દિવસે કે જે ગીની સાહેબનું એક ઉદાહરણ આપણે આપેલું હતું, સારા અક્ષર વિશે તમે શીખ્યા છો બરાબર, તો તમારે એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સાથે સાથે તમે જે આગળ પાના નંબર 11 ઉપર જે કસરતવાળું આપેલું હતું કે ભાઈ પોતે કસરતમાં જઈ નહોતા શક્યા, પોતાની એક ભૂલ હતી, પછી એક શિષ્યવૃત્તિવાળો પ્રશ્ન હશે તમારે, આમાંથી જ તમારે વિકલ્પો છે એ પણ પૂછવામાં ખાલી જગ્યા પણ આવશે કદાચ આ વખતે બીજા સેમેસ્ટરની અંદર. વિવાહ થયા ત્યારે એ સમય જ્યારે પોતે હાઈસ્કૂલની અંદર હતા અને પોતાના લગ્ન છે એ નક્કી કરી દેવામાં આવ્યા હતા એ અને એના મોટા ભાઈ બરાબર, એના કારણે એક વર્ષ આખું નકામું ગયું હતું એ પણ તમારે યાદ રાખવું પડશે. ચિત્રની અંદર પણ તમે જુઓ તો ત્યારના સમયે સાથે એ પણ કહી દઉં કે ત્યારના સમયે શિક્ષણ છે બેન્ચની અંદર નહીં પરંતુ નીચે બેસીને આપવામાં આવતું હતું અને કોઈ તમે એવા ચિત્ર છે ટીવીની અંદર પણ તમે જોયેલા હશે. આપણે શબ્દ આપેલો હતો દેવ જાણ એટલે કોને ખબર, કોણ જાણે આપણે એવું કહી શકીએ. પછી એક શબ્દ હતો લાજ એટલે શરમ આબરૂ. પછી એક શબ્દ હતો તમને મનમાં સમસમી જવું એટલે કે ધૂળાય ઉઠવું. આપણે સમાનાર્થી શબ્દની અંદર ઘણા બધા શબ્દો આપેલા છે પણ વિવાહ એટલે લગ્ન છે, વેળા એટલે સમય છે. ત્યારબાદ આપણે આપેલો શબ્દ હતો જયેષ્ઠ એટલે મોટા. બીજો શબ્દ હતો સારું, વિષમ એટલે થાય અવળું, અનિષ્ટ એટલે ખરાબ. બરાબર, આવા શબ્દો તમારે સમાનાર્થી શબ્દની અંદર યાદ રાખવા પડશે. તમને વાત કરેલી હતી શિષ્યવૃત્તિ, તો વિદ્યાર્થીને ભણતર માટે જે પૈસાની રકમ આપવામાં આવે છે, નાણાંની જે મદદ કરવામાં આવે છે એને કહેવાય છે શિષ્યવૃત્તિ. એટલે આ તમારે શબ્દ છે એ યાદ રાખવો પડશે કે શિષ્યવૃત્તિ કોને કહેવાય. હવે પછી આપણે આગળ તમારે આ જ પાઠની અંદર આપણે છેલ્લે એક કહેવત જોઈતી. એ કહેવત તમે અત્યારે લખો કે પાડકા ઘડે કાંઠા ના ચડે, પાકી ઘડે કાંઠા ના ચડે. તો એનો અર્થ થાય છે કે જે કામ કરવાનું હોય તે યોગ્ય સમયે ન કરતા સમય વીતી ગયા પછી કરવામાં આવે તો પ્રયત્ન વ્યર્થ નીવડે.
आ तमारे कहेवत लखी नाखी। फरी वखत बोलू छू, जे काम करवानुं होय ए योग्य समये न करता समय वीती गया पछी, समय जतो रहे अने पछी आपणे करीए छीए तो एक ए जे प्रयत्न छे ए तमारो व्यर्थ, व्यर्थ एटले थाय नकाम। व्यर्थ एटले शुं थाय? नकाम, ए तमारो नकामुं जाय छे। તમે પાન નંબર 13 ઉપર તમને જે ત્રણ પેરેગ્રાફ આપેલા છે ત્યાં અને પાછળ આપેલું હશે, આપણને પાછળ આપણને થોડુંક આપેલું છે, આ તમારું વાંચન છે ઘરે કરજો, બરાબર છે? હવે પછી આપણે આગળના તાસની અંદર આ આગળના બે પેજ બાકી છે એ આપણે તૈયાર કરીશું।